બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં વસેલું વીરપુર ગામમાં એક એવો 18 વર્ષનો વ્યક્તિ જેના બચપનથી બંને હાથ ન હોવા છતાં ઘર અને પોતાનું બધું કામ કરી શકે છે. હાલના સમયમાં ઘરનું કે પોતાનું કામ કરવા માટે બંને હાથથી પણ કામ નથી થતું, પણ આ વ્યક્તિ પોતે બંને હાથ વિના પણ સહેલાઈથી પગ વડે કાર્ય કરે છે. પઠાણ રાજા બાબુ છે. હું બંને મારે બંને હાથ નથી. હું ગામ વિરમપુરમાં રહું છું. એમાં પપ્પા ગાડી ચલાવે છે. એમાં પપ્પાનું નામ છે પઠાણ અબ્દુલ ગફાર ખાન. પેલા તકલીફ પડતી, પણ હવે તકલીફ નથી પડતી. હવે જેમ ધીરે ધીરે મોટો થયો એટલે મને બધું પગેથી ફાવી ગયો. બધું ખાવું પીવું, નાવું ધોવું, પોતું કરવું, વાસણ બી ઘસી લઉં, ચા બી ધોઈ લઉં, ચા બી બનાવી લઉં. જીવનમાં ભણવું કેટલું યોગ્ય છે, પણ ભણવા માટે બે એક હાથ હોવો જ ખૂબ જ જરૂરી છે. ત્યારે આ વ્યક્તિ જોડે બે હાથ ન હોવા છતાં તે 10 ધોરણ સુધી અભ્યાસ કરેલ છે, જે પોતાના પગ વડે લખે છે અને અભ્યાસ કરે છે. આ ભાઈ રાજાભાઈ મારો ભત્રીજો છે, હું એનો કાકો છું, બરાબર. પછી આ ભાઈને રમત ગમતમાં બહુ શોખ છે. તેને બચપનથી બંને હાથ નથી, તો પગથી કોઈ બી કામ કરી શકે છે, બરાબર. તો બી એને તમે કોઈ બી કામ વતારો, નાવું ધોવું ખાવું પીવું બધું પગથી જ કરે છે. રાજા મારો એક નાનો કાકાનો છોકરો છે, મારો ભાઈ છે. તેને 18 વર્ષ થયા છે. તે નાનપણથી જ એને બે હાથ નથી. તે બધું કાર્ય પોતે કરી શકે છે. ગુરુ કાર્ય કરે છે. ભણવામાં તે એક્સપર્ટ છે. ગાવામાં એક્સપર્ટ છે. બધી કલાકારોની રિમિકરી અથવા કે તે એક્ટિંગ કરી શકે છે. તે બાળપણથી જ આ ટાઈપનો હતો. તેને ખૂબ શોખ છે આગળ થવાનું, પણ તેને શું તમે કોઈ લાગણી તમે અનુભવીએ તો તમે કંઈ કહો એના માટે કંઈ થાય તેવું તમારે સરકારના હસ્તે આમ અપીલ માંગુ છું. હાથ વડે તો ક્રિકેટ રમવામાં ઉત્સાહ અલગ છે, પણ વિના બંને હાથ વડે ક્રિકેટ રમવું કેવું છે તે આ પણ પઠાણ રાજા બાબુએ જોવા જરૂરી છે. પોતાના હાથ ન હોવા છતાં પગ વડે કાર્ય કરે છે પઠાણ રાજા બાબુ અને ઘરના બધા વ્યક્તિઓને પણ મદદ કરે છે. મોટા થઈને સિંગર કલાકાર. ખૂબ ઈચ્છા સાથ મારું તું મારું તું છોડી ગની મને અધ વચ્ચે તું મેલી ગઈ તને દૂરથી સલામ દૂરથી દૂરથી સલામ બેવફા તને દૂરથી સલામ દૂરથી સલામ દૂરથી સલામ દુનિયા મારી લૂટી ગઈ ને બહુરે મને બગડી ગઈ દુનિયા મારી લૂટી ગઈ ને બહુરે મને બગડી ગઈ મુજ ગરીબ ને ઓ મુજ ગરીબ ને ભૂલી ગઈ તું રૂપિયા વાળા ને મૂવી ગઈ તને દૂરથી સલામ દૂરથી દૂરથી સલામ બેવફા તને દૂરથી સલામ દૂરથી સલામ. સતીશ રાણાનો રિપોર્ટ બનાસકાંઠા.